सप्तर्षि संकुल में दरेक विद्यार्थी मित्रों हार्दिक स्वागत है। आज आप भणीशू धोरण 12 जेमनो विषय अर्थशास्त्र, चैप्टर नंबर 10 उद्योग क्षेत्र, जेमनो भाग नंबर 5। आज पांचमो भाग है, ये छेल्लो है, पछीनु स्वाध्याय लखवानु रहेशे। जेमा प्रश्न 5मो नाना पायाना उद्योगों महत्वना मुद्दा में समझाओ, तो ये मुद्दाओ द्वारा समझिए। तो आपने चौथा प्रश्न में आ प्रश्न जोयो तो चौथा भाग में, तो एनो अधूरो रही गेलो जे जवाब जे बाकी छे। तो आपणे 1-3 तो मुद्दाओ जोया था, पण 4-10 जे जोवाना बाकी छे ये पाठ्यपुस्तकना आधारे जोईए। अने आ पाठनुं स्वाध्याय जे आपणे चलाव्युं छे, जे मुद्दाओ वाइज ए प्रमाणे तमारे स्वाध्यायमांथी 30% अभ्यासक्रम बाद करीने जे लखवानुं छे, ए आपणे जे काय पाठना आधारे चलाव्युं छे चेप्टरना आधारे, એમાંથી તમારે સ્વાધ્યાય લખવાનું રહેશે। નિકાસોની વાત કરીએ તો ભારત દ્વારા જે નિકાસો કરવામાં આવે છે તેમાં નાના પાયાના ઉદ્યોગોનો ફાળો નોંધપાત્ર છે, જે ભારત દ્વારા વર્ષ 1994-95માં 29.68 કરોડની નિકાસો થઈ હતી, જે વર્ષ 2001-2002માં 71.44 કરોડ સુધી વધી, અને 2006-07માં 1,77,600 સુધી વૃદ્ધિ પામી હતી, જે ખૂબ જ વધારો નોંધપાત્ર ગણવામાં આવે છે। આમ નાના પાયાના ઉદ્યોગોની નિકાસ એ ભારતની વસ્તુઓ અને સેવાની દિશામાં વધતી માંગ દર્શાવે છે, કેમ કે માંગ હશે તો જ લોકોની નિકાસ કરવામાં વૃદ્ધિ થઈ હશે, તદઉપરાંત ભારત માટે તે વિદેશી હુડિયામણની એક આવક સર્જે છે, જે દેશ માટે જરૂરી એવી વસ્તુ અને સેવાની આયાત માટે ખૂબ જ ઉપયોગી જરૂરી બની છે। પાંચમા મુદ્દાની વાત કરીએ તો શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિની, તો મહેનત જે કરી છે અને ઉત્પાદન જે થયું છે તેની વાત કરીએ તો 2 પ્રકારની પદ્ધતિ છે, એક મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ અને શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ, જેમાં જે પૈકી મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિમાં ઉત્પાદન મુખ્યત્વે મૂડી આધારિત હોય છે। મૂડી પ્રધાનમાં ઉત્પાદન મુખ્યત્વે મૂડી આધારિત હોય છે, તેમાં વધુ મૂડી અને ઓછા શ્રમના સાધનો ઉત્પાદન પ્રક્રિયામાં જોડવામાં આવે છે, ત્યારે નિયોજક અને જમીનના પ્રમાણને સ્થિર રાખવામાં આવે છે, તેનાથી ઉલટું શ્રમ પ્રધાનમાં થાય। તો શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિમાં ઉત્પાદન અને શ્રમ આધારિત હોય છે, તેમાં વધુ શ્રમ અને ઓછી મૂડીનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, ત્યારે નિયોજક અને જમીનના પ્રમાણને સ્થિર રાખવામાં, જો વધારે ટેકનોલોજીવાળી વસ્તુ એટલે તો મૂડીની જરૂર પડશે, અને વધારે હાથે કામ કરવું હશે તો શ્રમની જરૂર પડશે। શ્રમ એટલે કે કામ કરવું પડે, કામ કરશો તો ઉત્પાદન વધારે થશે, જ્યારે ટેકનોલોજી લાવવા માટે મૂડીની વધારે જરૂર પડે તો કામ તમારે કેવું કરવાનું, ઓછું, પણ ઉત્પાદન કેવું થશે, વધુ। તો આમ શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિના 2 પ્રકાર પડે, એક મૂડી આધારિત અને શ્રમ આધારિત। તો આ શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિના 2 જે મુદ્દાઓ જોઈએ એ પૂર્ણ થયો। હવે જોઈએ 6ઠો મુદ્દો, તો 6ઠો મુદ્દો વિદેશી હુડિયામણની બચત। નાના પાયાના ઉદ્યોગો ભારત દેશ માટે ખૂબ ઉપયોગી સાબિત થયા છે, એક તરફ નિકાસો વધારી અને દેશને વિદેશી હુડિયામણની આવક મેળવી આપે છે, જ્યારે બીજી તરફ મોટાભાગની જરૂરિયાતો વસ્તુઓનું પૂરતા પ્રમાણમાં ઉત્પાદન કરતા હોવાથી દેશની આયાતોના પ્રમાણમાં ખૂબ જ ઘટાડો થાય છે, જેથી હુડિયામણનો ખર્ચ કેવો થાય છે, ઘટી જાય છે, અને સરવાળે ભારતના વિદેશ વેપારમાં સમતુલા લાવવા માટે તે ખૂબ કારગર નીવડે છે। તો કે હુડિયામણની બચત આ રીતના કરી શકાતી હોય છે,
જેમાં આપણે જોયું તો કે એક તરફ નિકાસો વધારી અને દેશની હુડિયામણની આવકમાં મેળવી એટલે કે વધારો કરવામાં આવ્યો અને બીજી બાજુ ખર્ચમાં પણ ઘટાડો કરવામાં આવ્યો અને જેમાં વિદેશ વેપારમાં સમતુલા લાવવા માટે ખૂબ જ સારી રીતે વિદેશી હુડિયામણની બચત કરવામાં આવે છે. સાતમો મુદ્દો, સમયનો ટૂંકો ગાળો. તો કે નાના પાયાના ઉદ્યોગો ખૂબ જ ટૂંકા સમયગાળામાં શરૂ કરી શકાય છે. આ ઉદ્યોગોમાં મૂડીરોકાણ અને ઉત્પાદન વચ્ચે સમયનો ખૂબ જ નાનો ગાળો ઉપયોગી પણ થઈ પડે છે. આમ ટૂંકા ગાળાના સમયગાળામાં ઉત્પાદન કાર્ય શરૂ થઈ શકતું હોવાથી દેશના રહેલી જે તે વસ્તુઓની અછતને સંતોષવી એટલે કે પૂરી પાડવી પૂરતી એવી ચીજવસ્તુનું ઉત્પાદન કાર્ય ટૂંકા ગાળામાં જ શરૂ કરાવી જરૂરી પ્રમાણમાં ઉત્પાદન શક્ય બનાવે છે કે જે દેશ ખૂબ મોટી મદદરૂપ દેશને ખૂબ મોટી મદદરૂપ દ્વારા ટૂંકા ગાળામાં વધારે ઉત્પાદન પૂરું પાડે છે. કેમ કે ટૂંકા સમયમાં વધારે ઉત્પાદન થતું હોય છે પણ એ ટેકનોલોજીના આધારે, જેમાં નાના પાયાના ઉદ્યોગો આજે ખૂબ જ વિકાસ પામ્યા છે તેને કારણે ધીમે 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 વસ્તુઓની જે અછત હતી એ પૂરતા પ્રમાણમાં આજના સમયમાં માણસોને મળી રહી છે. આઠમો મુદ્દો, સમતોલ પ્રાદેશિક વિકાસ. બધી જગ્યાએ સરખો વિકાસ થવો જોઈએ પ્રાદેશિકનો. તો મોટા પાયાના ઉદ્યોગોની સામે નાના પાયાના ઉદ્યોગો ઓછી મૂડી, ઓછી સાધન સામગ્રી, ઓછા સાધનો દ્વારા દેશના કોઈપણ ભાગમાં શરૂ કરી શકાય છે, જેથી માત્ર વિકસિત પ્રદેશો સુધી લાભ અટકી ન રહેતા તે સમતોલ વિકાસ થવો શક્ય બને છે. જેમ જેમ બધા જ દેશો બધી જ દેશ આ દેશના આપણા દેશમાં બધા જ ભાગમાં ધીરે 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 નાના ઉદ્યોગોનો વિકાસ થતો ગયો છે, જેમાં નાના પાયાના ઉદ્યોગો દ્વારા ધનિકો અને ગરીબો, વિકસિત અને અલ્પવિકસિત પ્રદેશો જેવી અસમાનતા પણ ઘટાડવી જોઈએ કે ભાઈ મોટા ઉદ્યોગો જે છે એ નાના પાયાના ઉદ્યોગોને મદદ ન કરે, અથવા નાના પાયાના ઉદ્યોગો છે તેમાં સારું ઉત્પાદન નથી થતું અને મોટા પાયાના ઉદ્યોગો છે એમાં ઉત્પાદન સારું થાય છે. જે આવી અસમાનતા છે એમાં આપણે ઘટાડવી જોઈએ કે ભાઈ આ દેશમાં, આપણા દેશમાં અલગ અલગ રાજ્યોમાં જે જે વસ્તુનું ઉત્પાદન થાય છે એ સારું જ છે. ગરીબો કરે તો પણ ભલે, ધનિકો કરે તો પણ ભલે, વિકસિત કરે તો પણ ભલે અને અલ્પ વિકસિત કરે તો પણ ભલે, એમ સમતોલ પ્રાદેશિક વિકાસ હશે તો જ તેમનો વિકાસ સારો ને સારો થશે. તો આપણે આઠ મુદ્દા જોયા, હવે નવમો જોવાનો છે, વિકેન્દ્રીકરણ. તો મોટા પાયાના ઉદ્યોગો ધનિક અને ખૂબ નાના સમાજના વર્ગ દ્વારા જ ચલાવવામાં આવે છે. મોટા પાયાના ઉદ્યોગો ધનિક અને ખૂબ નાના સમાજના વર્ગના લોકો દ્વારા જ ચલાવવામાં આવે છે, કારણ કે તેમાં ખૂબ વધુ પ્રમાણમાં મૂડીની આવશ્યકતા હોય છે. મૂડીની કેવી જરૂર પડે? વધુ પ્રમાણમાં. જેથી મોટા પાયાના ઉદ્યોગો મૂડી અને સંપત્તિનું શું કરે? તો કે કેન્દ્રીકરણ કરાવે છે તેમ કહી શકાય. જ્યારે નાના પાયાના ઉદ્યોગોમાં ખૂબ ઓછા પ્રમાણમાં મૂડીની જરૂરિયાત હોય તે અર્થતંત્રના નાના નાના ઉત્પાદકો દ્વારા શરૂ થઈ શકે છે. તે દ્વારા તેઓ તેના લાભ પણ મેળવી શકે છે. એટલું જ નહીં પણ દેશના વિભિન્ન ક્ષેત્રે જુદા જુદા રહેલા સંસાધનો, સુષુપ્ત અથવા ન ચાલીએ કે એવા પણ નિષ્ક્રિય સાધનોનો ઉપયોગ પણ આજે શક્ય બન્યો છે. આપણે એમ કેવી સંસાધનો આ ઉપયોગમાં ન આવે, આવે સુષુપ્ત હોય ન હોય, નિષ્ક્રિય ચાલે ન ચાલે, નિષ્ક્રિય પણ જાય, સફળતા પણ મળે, નિષ્ફળતા પણ મળે, એવા સાધનોનો ઉપયોગ શક્ય બને છે. અને આવા સાધનો કે જે વણ વપરાયેલા હોય, વાપરવાનો હજી ઉપયોગમાં આવ્યા જ ન હોય, જેમાં વેર વિખેર પડી રહ્યા હોય, એનો એક પણ વખત ઉપયોગ ન કર્યો ને એમને ભંગાર તરીકે પડ્યા હોય, તેમનો ઉપયોગ થાય
તેમનો ઉપયોગ પણ થાય છે, જેથી દેશનું કુલ ઉત્પાદન પણ ધીમે ધીમે વધે છે. આ ઉપરાંત આવા સાધનો કે જેમનો અગાઉ ઉપયોગ થયો નથી તેમને રોજગારી મળતા તેઓ ધીમે ધીમે આવક મેળવતા પણ થશે, અને જેથી સમગ્ર દેશમાં ઉત્પાદનના લાભો સરખા પ્રમાણે વહેંચી શકાય, જેને સાચા અર્થમાં આપણે વિકેન્દ્રીકરણ તરીકે ઓળખીએ છીએ, અથવા તેને વિકેન્દ્રીકરણ કહેવામાં આવે છે. આ 9મો મુદ્દો પૂર્ણ થયો. હવે વાત કરીએ 10મા મુદ્દાની. તો 10મા મુદ્દામાં આપ્યો ઊંચો વિકાસ દર. તો મોટા પાયાના ઉદ્યોગોમાં ખૂબ વધુ પ્રમાણમાં મૂડીનો ઉપયોગ થયેલ હોવાથી તેમાં ઊંચા નફાની આવશ્યકતા હોય છે. તદઉપરાંત તેઓ દ્વારા થયેલ મૂડીરોકાણથી અર્થતંત્રનો વિકાસ અસ્થિરપણે પ્રાપ્ત થાય છે. સ્થિરપણે નહીં, કેવાપણે? અસ્થિરપણે. કારણ કે એવા ઉદ્યોગોને બજારના ફેરફારો અનુસાર ઝડપથી બદલવા શક્ય હોતા નથી. અમુક વસ્તુ ઉદ્યોગોમાં તરત ફેરફાર લાવવા હોય તો ફેરફાર લાવી શકાતા નથી, ધીમે ધીમે ફેરફાર આવતો હોય છે. જ્યારે નાના પાયાના ઉદ્યોગો ખૂબ ઓછી મૂડી દ્વારા સ્થપાયેલ હોવાથી એક તરફ વધુ ઉત્પાદકો ઉત્પાદન કાર્ય શરૂ કરી શકે છે. કેમ કે અહીંયા શું કીધું એની, જ્યારે નાના પાયાના ઉદ્યોગો ખૂબ ઓછી મૂડી દ્વારા શરૂ કરવામાં આવેલા હોય, સ્થાપવામાં આવેલા હોવાથી એક તરફ વધુ ઉત્પાદકો ઉત્પાદન કાર્ય શરૂ કરી શકે છે, જેથી દેશનું કુલ ઉત્પાદન અને કુલ આવકમાં શું કરી શકાય, તો કે વધારો કરી શકાય છે. તેમાં તદઉપરાંત આ ઉદ્યોગો સ્થાપવાનો સમયગાળો ટૂંકો હોવાથી બજારની જરૂરિયાત અનુસાર ઉત્પાદનમાં ફેરફાર ઝડપથી લાવવો શક્ય બને છે, અને જેથી નાના પાયાના ઉદ્યોગો સતત ને સતત ઊંચો વિકાસ દર આપતા થયા છે અને આપે પણ છે, જે દેશના વિકાસ માટે ખૂબ જરૂરી બાબત ગણવામાં આવી છે. આ જે નાના પાયાના 10 મુદ્દાઓ હતા એનો અભ્યાસ આપણે કર્યો, જેના આધારે તમને ખબર પણ પડી કે આમાંથી વિકેન્દ્રીકરણ, વિકાસનો ઊંચો દર કેટલો રહેલો છે, રોજગારી કેટલા લોકોને મળે છે, તે બધો આપણે અભ્યાસ કર્યો. અને આ ચેપ્ટર પણ અહીંયા પૂર્ણ થાય છે, જેનો આધારે હું તમને લેશનમાં સ્વાધ્યાય તો દર વખતે આપું છું, પણ આ વખતે હું તમને પીડીએફ મારફતે હું તમને મોકલીશ, જેમાં દરેક વિદ્યાર્થીએ પોતાનું આ જે બનાવેલી નોટબુક છે એમાં ફરજિયાત બધા જ પાઠનું જે મેં ચલાવ્યા છે એનો અભ્યાસ સ્વાધ્યાય તમારે લખવાનું રહેશે.